અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ અચાનક આવી પહોંચ્યા ભગવાન શ્રીરામના વંશજો. વડાપ્રધાન મોદી સાથે તમામ લોકો થયા હેરાન. ભગવાન રામે આપ્યા સાક્ષાત દર્શન. મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? શું હજારો વર્ષો પછી પણ આજે ભગવાન શ્રીરામના વંશજો પૃથ્વી પર રહેતા હશે? જો હા, તો તેઓ ક્યાં હશે, શું કરતા હશે? મિત્રો, તમે પણ જાણવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય શ્રીરામ લખીને નીચે કામેન્ટ જરૂર કરજો. મિત્રો, ભગવાન શ્રીરામ રઘુવંશના હતા. આ વંશના મૂળ ઇક્ષ્વાકુ અને વિવાસન સાથે જોડાયેલા છે. રામ પછી લવ અને કુશે આ વંશને આગળ વધાર્યો હતો. જી હા મિત્રો, કહેવાય છે કે રામે દક્ષિણ કૌશલ અને અયોધ્યાનું રાજ્ય કુશને, જ્યારે લવને પંજાબ ચોપ્યું હતું. લવે લાહોરને રાજધાની બનાવી હતી. લવથી કયો રાજવંશ શરૂ થયો? મિત્રો, રાઘવ રાજપૂતોનો જન્મ રાજા લવમાંથી થયો, જેમાં બળગુજર, જય અને સિકરવાનો વંશ ચાલુ રહ્યો. તેની બીજી શાખા સિસોદિયા રાજપૂત રાજવંશ હતી, જેમાં બેચલા અને ગેહલોત વંશના રાજાઓનો સમાવેશ થાય છે. કુશવંશમાંથી કોણ આવ્યું? મિત્રો, કુશવાહા, મૌર્ય, સૈન્ય અને શાક્ય સંપ્રદાયો કુશવંશમાંથી સ્થાપિત થયા હોવાનું માનવામાં આવે છે. કુશમાંથી નીકળતી શાખાઓમાંથી સૂર્યવંશનો પણ ઉદ્ભવ થયો હતો. મિત્રો, કહેવાય છે કે શલ્યનો જન્મ કુશની 50મી પેઢીમાં થયો હતો, જેઓ મહાભારતના યુદ્ધમાં કૌરવોથી લડ્યા હતા. મહાભારત કાળના 2500 થી 3000 વર્ષ પહેલાં, એટલે કે 6 થી 7000 વર્ષ પહેલાં કુશનું અસ્તિત્વ હતું. જેઓ પોતાને શાક્યવંશી કહે છે, તેઓ પણ શ્રીરામના વંશજ છે. જયપુર શાહી પરિવાર રામના વંશજ છે. મિત્રો, હાલમાં જયપુરમાં રહેતા શાહી પરિવાર પોતાને રામના વંશજ માને છે. જયપુર શાહી પરિવારની રાણી પદ્મિની અને તેમનો પરિવાર રામના પુત્ર કુશના વંશજ છે. મિત્રો, થોડા સમય પહેલાં રાણી પદ્મિનીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના પતિ ભવાનીસિંહ કુશના 307મા વંશજ છે. ત્યારબાદ જયપુરના રાજવી પરિવારે પુરાવા પણ રજૂ કર્યા હતા. મિત્રો, જ્યારે અયોધ્યામાં રામ મંદિરને લઈને કોર્ટમાં ચૂંટણી ચાલી રહી હતી, ત્યારે જયપુરના રાજવી પરિવારના પૂર્વ મહારાજા ભવાનીસિંહની પુત્રી દિયાકુમારીએ જાહેરમાં કેટલાક પુરાવા રજૂ કર્યા હતા, જે દર્શાવે છે કે આ રાજવી પરિવારનો સંબંધ રામના મોટા પુત્ર કુશ સાથે સંકળાયેલો હતો. મિત્રો, રાજસ્થાનના રાજસમંદથી પૂર્વ રાજકુમારી અને વર્તમાન ભાજપ સાંસદ દિયાકુમારીએ પણ આના ઘણા પુરાવા આપ્યા છે અને તેણે એક પત્રક પણ બતાવ્યું છે. મિત્રો, આ પત્રકમાં ભગવાન શ્રી રામના વંશના તમામ પૂર્વજોના નામ ક્રમિક રીતે નોંધાયેલા છે, જેમાં સવાઈ જયસિંહનું નામ 289મા વંશજ તરીકે અને રાજા ભવાનીસિંહનું નામ 307મા વંશજ તરીકે લખવામાં આવ્યું છે. આ વંશ સિવાય ભારતમાં અન્ય ઘણા વંશો છે જે પોતાને ભગવાન રામના વંશજ માને છે. જો કે આ વંશ માટે વંશાવાળીના પુરાવાના અભાવને કારણે તેમના દાવા અંગે વિવાદ છે. ભગવાન રામના વંશજો હજુ પણ હિન્દુ ધર્મમાં પૂજનીય છે. આ વંશના લોકો તેમના પૂર્વજોનું ગૌરવ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.